healthy food leads to a healthy life, right? એકદમ સાચી વાત. અને હવે આપણે એકદમ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છીએ, ઇવન આપણા માટે પણ અને આપણા ફેમિલી મેમ્બર્સ માટે. એકદમ સાચી વાત, થવું જ જોઈએ. યસ, એક્ઝેક્ટલી, તમે તો એ વાત છો. થેન્ક યુ. તમારી બધી જ રેસિપીઝમાં મેં નોટિસ કર્યું છે, અને આઈ એમ શ્યોર કે વ્યુઅર્સે પણ કર્યું જ હશે, કે તમે કંઈક ને કંઈક આમ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ નાખી જ દેતા હો છો. એકદમ સાચી વાત છે. મારી એ હંમેશા કોશિશ હોય કે તમે જે કંઈ પણ ખાઓ છો. હા, નીતલ, આજકાલ કેવું છે કે લોકો ટેસ્ટ માટે વધારે ખાવા માંડ્યા છે. એકચ્યુઅલી આપણે શું કામ ખાઈએ છીએ? આપણી હેલ્થ માટે. એ પોઈન્ટ ઓફ વ્યૂ તો પહેલા જોવું જોઈએ. એટલે હંમેશા હું એવી ટ્રાય કરું કે તમે જે કંઈ પણ ખાઓ છો એમાં તમને મેક્સિમમ કંઈક એવું મળે કે જે ખરેખર તમારા બોડી માટે જરૂરી છે. સાચી વાત છે. એટલે ટેસ્ટ પણ જળવાઈ રહે, પ્લસ હેલ્થ બેનિફિટ્સ પણ મળે. એકદમ સાચી. તો આજે ડાયટ ફૂડ આપણે બનાવી રહ્યા છીએ, શું છે? આજે કોર્ન ચિયા પેનકેક બનાવીએ છીએ. અમુક ઇન્ગ્રીડિયન્ટ એવા હોય કે જે ખૂબ જ વર્સટાઇલ છે, બધી રેસિપીમાં તમે વાપરી શકો એવા હોય છે, ખૂબ જ હેલ્ધી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એ બધું મિસ કરી દેતા હોઈએ છીએ. રૂટીન આપણે જે વાપરતા હોય એ જ વાપર્યા કરીએ, કંઈ નવું એડ કરવું કે નવું એને સ્વીકારવું એવું આપણે ઓછું કરતા હોઈએ છીએ. સાચી વાત છે. તો ચિયા સીડ્સ આપણે અત્યારે યુઝ કરવાના છીએ, અને ખૂબ જ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ છે, અને ડાયટ કરતા હોય એના માટે ખાસ. તો આજે એ યુઝ કરીને આપણે સરસ મજાના પેનકેક બનાવવાના છે. ઓકે, તો ડાયટ ફૂડમાં મળશે તમને કંઈક અલગ જ વેરાયટી. અંગૂર તુવેરદાર રસોઈ શો પાવર્ડ બાય ધરાસણા માલિશ તેલ. તો કૃષ્ણાબેન, ચિયા સીડ્સનો ઉપયોગ કરવાનો છે, પેનકેક્સ બનવાની છે, એટલે સેવરી વર્ઝન. ઓકે, ચિયા સીડ્સનો આપણે સ્વીટર વર્ઝનમાં પણ કરતા હોઈએ છીએ ને ઉપયોગ? એકચ્યુઅલી બધાને આ કન્ફ્યુઝન હોય છે કે સબ્જા, કે જે આપણે તકમારિયા કહીએ છીએ ગુજરાતીમાં, એ અને ચિયા સીડ્સ, ઓકે, એ બેના ડિફરન્સનો બહુ ખ્યાલ નથી હોતો. જે તકમારિયા હોય છે એ મોસ્ટલી ડિઝર્ટમાં વાપરવામાં આવે છે, પણ ચિયા સીડ એવી વસ્તુ છે કે જે તમે સેવરી ડિઝર્ટ કોઈ પણ વસ્તુમાં વાપરો. અચ્છા, ઓકે. તો બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મકાઈનો લોટ છે, કોર્ન છે બાફેલા, ધાણા ભાજી, ચિયા સીડ્સ છે પલાળેલા, અને ઓટ્સ ને આપણે ક્રશ કરીને રાખ્યા છે, એટલે ઓટ્સ પણ લેવાના છે. ઓકે, બસ આટલું જ? આટલું જ છે. શરૂ કરીએ તો? શર, બેટર બનાવવાનું છે. હા, હાફ કપ મકાઈનો લોટ લઈએ છે. અત્યારે આપણે એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ લઈને અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ લઈને અત્યારે પેનકેક બનાવી રહ્યા છીએ, કે જે જલ્દી બની જાય. બરાબર. પણ આમાં તમે બહુ બધા વેરિએશન કરી શકો. તમે કંઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો કરી શકો, અથવા મસાલામાં કંઈ બી વધારે ઓછું કંઈ કરવું હોય તો કરી શકો. ઓકે. અત્યારે આપણે એકદમ સિમ્પલ ટેસ્ટ, માઇલ્ડ ટેસ્ટના કરીએ છીએ, અને બહુ જ જલ્દી થઈ જાય એવી રીતે કરીએ છીએ. ઓટ્સ લીધા છે અત્યારે મેં, મસાલા ઓટ્સ લીધા. અચ્છા, તમે પ્લેન ઓટ્સ લઈ અને તમારી રીતે મસાલા કરીને એવી રીતે પણ કરી શકો. અને હાફ કપ ઓટ્સ લીધા છે અને એને ક્રશ કરી લીધા છે. ઓકે, ડાયટ ફૂડ બનતું હોય અને ઓટ્સ ના વાપરીએ તો ચાલે જ નહીં. સાચી વાત છે. ડાયટ ફૂડમાં મોસ્ટલી તમને ડાયટ પ્લાન કોઈ આપે તો એમાં ત્રણ ઇન્ગ્રીડિયન્ટ મસ્ટ હોય છે, ઓટ્સ, રવો અને પૌવા. મોસ્ટલી આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ તો ક્યાંક ને ક્યાંક આવતા જ હોય, બ્રેકફાસ્ટમાં આવતા હોય કે ડિનરમાં આવતા હોય. ચિયા સીડ્સ લઈએ છીએ અને આને પલાળીને રાખ્યા છે. તકમારિયા અને ચિયા સીડ્સનો એ પણ એક ડિફરન્ટ છે કે તકમારિયા છે એકદમ જલ્દી પલળી જશે, તમે પલાળો ને 5 મિનિટમાં સરસ ફૂલી જાય, પણ ચિયા સીડ્સને પલળતા થોડીક વાર લાગે છે. અને અમુક રેસિપીમાં તમે પલાળિયા વગર પણ વાપરી શકો ચિયા સીડ્સ. ઓકે, એમને જ્યારે, હા, તકમારિયા છે એ તમે ડાયરેક્ટ ના વાપરી શકો, એને પલાળીને જ વાપરવા પડે. ઓકે. અને ચિયા સીડ્સ છે એ એગના રિપ્લેસમેન્ટ તરીકે પણ વપરાય છે. એટલે યુઝ્યુઅલી પેનકેક જે એકદમ સોફ્ટ પેનકેક બનતા હોય એમાં તમે એગ ના વાપરવું હોય તેની જગ્યાએ ચિયા સીડ્સ વાપરી શકો, પલાળેલા ચિયા સીડ્સ. તો એક ટેબલ સ્પૂન જેટલા ચિયા સીડ્સ લઈએ છીએ. અને આને કેટલી વાર પહેલા પલાળવાના? લગભગ 15-20 મિનિટ પહેલા પલાળી દો તો સરખા પલળી જશે. અને ચિયા સીડ્સના હેલ્થ બેનિફિટ્સની વાત કરીએ તો એના વિશે થોડું જણાવશો? ચિયા સીડ્સ એ ખૂબ જ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ છે, એમ કહી શકાય કે માથાના વાળથી લઈને પગના નખ સુધી બધા તમારા બોડી પાર્ટ માટે ખૂબ જ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ છે. એનું જે ફાઈબર છે એ તમારા ડાયજેશનને ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે. પછી એમાં કેલ્શિયમ બહુ સારા પ્રમાણમાં છે, પ્રોટીન સારા પ્રમાણમાં છે, અને બીજા મિનરલ્સ પણ બહુ સારા પ્રમાણમાં છે. અને ખાસ તમારી સ્કિન માટે બહુ જ સારું છે, કેન્સર પેશન્ટ માટે પણ બહુ જ સારું છે,
ડાયાબિટીક પેશન્ટ માટે પણ બહુ જ સારું છે. હાર્ટનો જેને પ્રોબ્લેમ હોય એના માટે પણ બહુ જ સારું છે. એના વખાણ કરીએ એટલા ઓછા છે એકચ્યુઅલી. બરાબર. એટલે તમારા રૂટીન ફૂડમાં ક્યાંક ને ક્યાંક ચિયા સીડ્સનો ઉપયોગ કરો તો બહુ જ સારી વસ્તુ છે વાપરવા માટે. અને એનો કોઈ જ ટેસ્ટ નથી. એકદમ ફ્લેટ છે એટલે તમે કોઈ પણ વસ્તુમાં તમે વાપરશો તો તમને એના ટેસ્ટની કાંઈ નહીં ખબર પડે. તમે તમારી રીતના મસાલા જે કર્યા હશે એનો જ સરસ ટેસ્ટ આવશે. પણ બેનિફિટ્સ ચોક્કસથી મળશે. યસ. હવે બાફેલા મકાઈ એડ કરીએ છીએ લગભગ હાફ કપ જેટલા. ધાણા ભાજી એડ કરીએ છીએ એક ટેબલ સ્પૂન જેટલી. અત્યારે મસાલામાં ખાલી મીઠું જ લઈએ છીએ કેમ કે જે મસાલા ઓટ્સ આપણે લીધા છે એમાં ઓલરેડી મસાલા હોય જ છે. સપોઝ કે આપણે પ્લેન ઓટ્સ લેતા હોઈએ તો પછી મસાલામાં શું શું કરવાનું? કંઈ પણ તમે પેનકેકમાં કરતા હોય કોઈ પણ મસાલા કરી શકો. આદુ મરચા લસણની પેસ્ટ નાખી શકો કે પછી એમને રૂટીન મસાલા તમે હળદર મરચું મીઠું એવી રીતે પેનકેક જેવી રીતે બનાવતા હોય એવી રીતે કંઈ પણ કરી શકો. ઓકે. પાણી નાખીએ છું. પાણીની જગ્યાએ તમે દૂધ કે દહીં પણ લઈ શકો. અત્યારે ફક્ત મકાઈ લીધી છે. તમે કીધું કે કોઈ પણ વેજીટેબલ લઈ શકે. તો લીલી ડુંગળી પણ સરસ લાગે ને આની સાથે. સરસ લાગે. લીલી ડુંગળી છે, કેપ્સિકમ છે, ગાજર નાખી શકાય. કંઈ પણ તમને જે વેજીટેબલ પેનકેકમાં ભાવતા હોય. અને અત્યારે આપણે મકાઈનો લોટ લીધો છે એટલે મકાઈના લોટ સાથે જે તમે મેચ કરી શકો એ નાખી શકાય. ઓકે. એટલે ઇવન બાળકોને નાસ્તામાં પણ આપી શકો. યસ યસ ઓફકોર્સ આપી શકાય. મકાઈનો લોટ છે એટલે પાણી થોડું થોડું એબ્ઝોર્બ કરશે. યસ. એટલે એનું બેટર કેવું રેડી થશે? બહુ જ પતલું નહીં, સેજ થીક રાખશું. ઓકે. અને યુઝ્યુઅલી આપણે થોડાક જાડા પેનકેક બનાવતા હોઈએ તો એમાં સોડા કે ફ્રૂટ સોલ્ટ કે એવું વાપરતા હોઈએ છીએ. પણ ચિયા સીડ્સ નાખ્યા હશે તો એની જરૂર નહીં પડે. બરાબર છે. હવે આ બેટરને 5 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ. ઓકે. જો બેટરને રેસ્ટ આપી દીધો છે હવે જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય. થોડું પાણી એડ કરી. થોડુંક થીક છે. થોડુંક થીક રાખવાનું છે. હવે ઓઇલથી ખાલી તવાને ગ્રીસ કરવાનું છે. અત્યારે આપણે મિની પેનકેક બનાવી રહ્યા છીએ. બહુ જ ઓછું તેલ લઈને. યસ. આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે પોર્શન છે ને એ હંમેશા નાનું રાખવાનું. હા. બધા ડાયટિશિયન એવું જ કહેતા હોય છે કે ફૂલ પેટ નહીં જમવાનું, થોડું ખાલી રાખવાનું. અને હંમેશા ડાયટિશિયન એવી સલાહ આપતા હોય કે થોડું થોડું તમે વધારે વાર ખાઓ દિવસના, એક સાથે બધું નહીં જમી લો એવી રીતે નહીં. તમે મોટા તવામાં મોટું પેનકેક ઉતારવું હોય તો એવી રીતે પણ કરી શકો. હા. અને થોડા થીક રાખીએ છે. હવે એને કેટલો ટાઈમ થવા દેવાનો? બસ આપણે યુઝ્યુઅલી પેનકેક બનાવતા હોય એવી રીતે જ ઉપરથી થોડું એમ લાગશે કે કુક થઈ ગયું છે, પછી પલટાવીને બીજી સાઈડ પર કુક કરી લેશું. યસ. જો હવે આ કુક થઈ ગયું છે એક સાઈડથી એને ટર્ન કરી લઈએ. જરૂર લાગે તો સેજ તેલ મૂકી શકાય. એકદમ ઓછું તેલ લીધું છે પણ બહુ જ ઇઝીલી ઉખડી જાય છે. બેનિફિટ ઓફ નોન સ્ટિક. તું જોઈ શકે છે કે આપણે કઈ સોડા કે એડ નથી કર્યું તો જારી પડે છે. બહુ જ સરસ. હવે બીજી બાજુથી પણ આટલા કુક થવા દઈએ જે ઉપરથી થયા છે. જો પેનકેક બે બાજુથી સરસ કુક થઈ ગયા છે. યસ. પ્લેટમાં લઈ લઈએ. ખૂબ જ ઇઝી અને ખૂબ જ હેલ્ધી અને બહુ જ ફટાફટ થઈ જાય એવી રેસીપી છે. એટલે ક્યારેક બહુ જ ઉતાવળમાં હોઈએ ત્યારે પેનકેક એ સૌથી બેસ્ટ ઓપ્શન છે કે ફટાફટ બેટર બનાવ્યું ને થઈ ગયું. એને અત્યારે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ પણ કોઈ ગ્રીન ચટણી સાથે કે કોઈ ડીપ સાથે પણ સર્વ કરી શકાય. તો તૈયાર છે ચિયા સીડનો ઉપયોગ કરીને એક બહુ સરસ રેસીપી
કોર્ન ચિયા પેનકેક. વેરી ઇઝી પણ. યસ. કોર્ન ચિયા પેનકેક બનાવવા માટે જોઈશે મકાઈનો લોટ અડધો કપ, ક્રશ કરેલા મસાલા ઓટ્સ અડધો કપ, પલાળેલા ચિયા સીડ્સ 1 ટેબલસ્પૂન, બાફેલી મકાઈ અડધો કપ, કોથમીર 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, તેલ ગ્રીસિંગ માટે. કોર્ન ચિયા પેનકેક બનાવવાની રીત. બેટર બનાવવા માટે એક બાઉલમાં મકાઈનો લોટ, ક્રશ કરેલા ઓટ્સ, ચિયા સીડ્સ, બાફેલી મકાઈ, કોથમીર, મીઠું અને પાણી લઈ મિક્સ કરી બેટર રેડી કરો. બેટરને 5 મિનિટ માટે રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ બેટરમાં જરૂર હોય તો થોડું પાણી ઉમેરો. હવે ગ્રીસ કરેલા પેનમાં બેટર રેડી. પેનકેક્સને ગુલાબી એવા શેકી લો. શેકાઈ ગયા બાદ પેનકેક્સને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ હેલ્ધી કોર્ન ચિયા પેનકેક. ડાયટ કરતા હો એટલે તમને કહેવામાં આવે છે કે પૌઆ ખાવાના. કેમ? કારણ કે ફૂલ ઓફ ફાઈબર્સ છે, મિનરલ્સ છે, પણ પૌઆનું પણ એક ટેસ્ટી વર્ઝન શીખીએ તો મજા આવે. કૃષ્ણાબેન, પૌઆ તો આપણે રેગ્યુલર બ્રેકફાસ્ટમાં લેતા જ હોઈએ. અને હવે એવું કહેવાય કે એકદમ બોર થઈ ગયા છે. એકદમ સાચી વાત છે. એવું કહે ને કે પૌઆ બનાવો એટલે આવું કે ચાલશે. બરાબર છે. હા, પણ અત્યારે એનું એકદમ ટેસ્ટી અને કંઈક ઇન્ટરેસ્ટિંગ વર્ઝન લઈ રહ્યા છીએ. કયું વર્ઝન છે? હરિયાળી પૌવા બનાવીએ છીએ. હરિયાળી પૌવા? યસ. અત્યારે સરસ મજાના ગ્રીન્સ મળતા હોય તો ઉપયોગ કરી લઈએ. બરાબર. અને પૌવાનું સરસ વર્ઝન છે. અને જ્યારે કંઈક ક્વિક વર્ઝન કરવું હોય તો પૌવા જ પહેલાં યાદ આવે. અને રોજ એક ની એક ટાઈપના પૌવા ખાવાની ના મજા આવે. તો આ બહુ જ સરસ વર્ઝન છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. શ્યોર. પૌવા છે, દાડમ લેશું આપણે, કોકોનટ છે, ધાણા ભાજી છે, અડદની દાળ, આદુ છે, મરચાં છે, સુગર છે, લીંબુ છે, લીમડો છે અને સુકા લાલ મરચા છે. યસ, બધા જ રૂટીન ઇન્ગ્રેડિયન્ટ્સ. એવું કહેવાય કે ફ્રીઝમાંથી જસ્ટ કાઢવાના જ હોય. ઇઝીલી ઘરમાં બધે અવેલેબલ હોય જ. તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા પૌવાને પલાળી દઈએ. બે કપ પૌવા લીધા છે. પૌવાને આવી રીતે ધોઈ લેવાના છે અને એનું પાણી કાઢી લેવાનું છે અને પાણીમાં રહેવા નથી દેવાના. ઓકે. સેજ આમાં પાણી રહ્યું છે એમાં જ આ પૌવા પલળી જશે અને સાઈડમાં લઈ લે. ઓકે. અને હવે એક પેસ્ટ બનાવવાની છે ગ્રીન, એ બનાવી લઈએ. ફ્રેશ નાળિયેરનું ખમણ લઈએ છીએ 1/4 કપ જેટલું. અત્યારે આપણે જે પૌવા બનાવીએ છીએ સાઉથ ઇન્ડિયન ટેસ્ટના બનાવીએ છીએ. અચ્છા, ઓકે. એટલે કોકોનટ લીધું છે. લીલા મરચા લઈએ છીએ, સહેજ તીખા મરચા લેવાના છે. ઓકે. બે મરચા લીધા છે. ધાણા ભાજી લઈએ છીએ 1/4 કપ જેટલી. આદુ લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલું. ખાંડ લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલી. 1 લીંબુનો રસ લઈએ છીએ. અચ્છા. મીઠું એડ કરીએ ટેસ્ટ પ્રમાણે. બધું જ મીઠું અત્યારે જ લઈ લઈએ છીએ પૌવાના ભાગનું ને બધું. હવે ક્રશ કરી દઈએ. જો આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, હવે એને પૌવામાં મિક્સ કરી દેવાનું. અચ્છા. નોર્મલી તો આપણે લીંબુ, ખાંડ આ બધું પછી છેલ્લેથી નાખતા હોય, જ્યારે પૌવા વઘારી લઈએ ત્યારે. અત્યારે એકદમ અલગ જ પ્રોસેસ કરીએ છે. હવે આમાં જો તમારે એકદમ ઝીરો ઓઇલ પૌવા બનાવવા હોય, હા, તો આવી રીતના પેસ્ટ એડ કરી અને એક ચાણી હોય એમાં પૌવા મૂકી અને એને સ્ટીમ કરી લેવાનું. પછી એને વઘાર કરવાની જરૂર નહીં.
અને પૌવા ખાલી આપણા ત્યાં જ નહીં મતલબ ઓલ ઓવર ઇન્ડિયા બધા જ ક્યુઝિનમાં એટલા જ ખવાય છે. સાચી વાત છે. ક્યાંક ને ક્યાંક અલગ અલગ રેસિપીઝમાં અને બ્રેકફાસ્ટમાં મોસ્ટલી બધે જ ખવાતા હોય છે. યસ. જો હવે આવી રીતના પૌવા પર આપણે પેસ્ટ લગાવી દીધા પછી અને સ્ટીમ કરી લો તો તમારે વઘારવાની જરૂર નથી, એનો ટેસ્ટ સરસ લાગશે. ઓકે. અને અત્યારે આપણે એક સાઉથ ઇન્ડિયન વઘાર કરી રહ્યા છીએ. એક ટીસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. પૌવામાંથી તો આપણે ખમણ પણ બતાવતા હોઈએ છીએ, ઇડલી પણ બનાવતા હોઈએ છીએ, ઘણી બધી વેરાઇટીઝ આપણે બનાવેલી જ છે અહીંયા આ રસોડે. સાચી વાત છે. પૌવા ઘણી બધી અલગ અલગ રેસિપીમાં આપણે વાપરતા જ હોઈએ છીએ, પણ સૌથી વધારે પૌવાનો ઉપયોગ થતો હોય તો વઘારેલા પૌવા જે રૂટિનમાં આપણે બનાવતા હોય એ જ. તો એમાં એક વર્ઝન બહુ જ સરસ છે અને ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ડાયટ રેસિપી. યસ. રાઈ લઈએ છીએ હાફ ટીસ્પૂન જેટલી. અડદની દાળ એડ કરીએ છીએ એક ટીસ્પૂન જેટલી. યુઝ્યુઅલી આ વઘાર આપણે ઉપમામાં કરતા હોઈએ, પણ પૌવામાં બહુ સરસ લાગે છે. સૂકા લાલ મરચા લઈએ છીએ બે નંગ. લીમડાના પાન લઈએ છીએ. આની અંદર તમારે ચોપ કરેલા ઓનિયન સુધારીને નાખવા હોય તો નાખી શકાય. પૌવા એડ કરી દઈએ. અને એકદમ ડ્રાય છે આ પૌવા. મોસ્ટલી એવું થતું હોય કે ઘણી વખત પાણી રહી જતું હોય તો આમ લોન્ડો થઈ જાય. હા હા. પછી એ મજા ના આવે. ના આવે. સાચી વાત. પૌવા હંમેશા છૂટતા જ રહેવા જોઈએ. અને આમાં આપણે કોઈ વેજીસ એડ કરવા હોય તો પણ સારા લાગે. હા, કરી શકાય. હવે બસ આને બે મિનિટ માટે કુક થવા દઈએ છે. અને પૌવાને હંમેશા બહુ જ વધારે કુક નહીં થવા દેવાના, નહીં તો ચવડ થઈ જાય. જસ્ટ બે મિનિટ કુક થવા દઈએ અને પછી સર્વ કરીએ. હરિયાળી પૌવા રેડી છે, સર્વ કરવાના છે. કૃષ્ણાબેન સુગંધ મસ્ત આવે છે, ટેસ્ટ પણ એટલો જ સરસ છે. હવે આ ઓપ્શનલ છે, તમારે ઉપરથી થોડું ફ્રેશ કોકોનટ એડ કરવું હોય તો કરી શકો. યસ, અંદર તો છે જ. અંદર તો છે જ. અને આની સાથે દાડમ બહુ જ સરસ લાગે છે. દાડમ એડ કરીએ અને ગ્રીન અને રેડનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે. ફાઇન. હજુ આની સાથે તમારે શેકેલા સિંગ દાણા એડ કરવા હોય કે દાળિયાની દાળ એડ કરવી હોય તો એવું પણ કરી શકો. ઓકે. પૌવામાં તો ઉપરથી કેટલું બધું નાખતા હોય, સેવ છે ને, ચોવાણું છે ને, એટલી બધી વસ્તુઓ નાખતા હોય છે. ડાયટ કરતા હોય ત્યારે સેવ આપણે અવોઈડ કરીએ, એટલે શેકેલા શિંગદાણા કે દાળિયાની દાળ એક નાખી શકાય. રાઈટ. એનાથી ક્રંચ આવી જશે. સર્વ કરી દઈએ. અને એમ પણ ડાયટ કરતા હતા તમને કહે ને કે કલરફુલ ફૂડ વધારે ખાઓ. યસ યસ. થોડું કોકોનટ ઉપરથી લઈએ. એક લીમડાના પાનથી ગાર્નિશ કરીએ છીએ. તો રેગ્યુલર આપણે પૌવા ખાતા જ હોઈએ છીએ, એમાં એક બહુ જ સરસ ટેસ્ટ હરિયાળી પૌવા તૈયાર છે. ટેસ્ટી. યસ. હરિયાળી પૌવા બનાવવા માટે જોઈશે પૌવા 2 કપ, ફ્રેશ નાળિયેરનું છીણ 1/4 કપ, લીલા મરચાં 2 નંગ, કોથમીર 1/4 કપ, આદું 1 ટેબલ સ્પૂન, ખાંડ 1 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ટેબલ સ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, અડદની દાળ 1 ટીસ્પૂન, સૂકા લાલ મરચાં 2 નંગ, મીઠા લીમડાના પાન 7-8 નંગ, દાડમ જરૂર મુજબ. હરિયાળી પૌવા બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં પૌવાને ધોઈ અને કોરા કરી લો. હવે એક મિક્સર જારમાં ફ્રેશ નાળિયેર, લીલા મરચા, કોથમીર, આદું, ખાંડ, લીંબુનો રસ અને મીઠું લઈ મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. હવે તૈયાર થયેલી પેસ્ટને પૌવામાં એડ કરી બરાબર મિક્સ કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, અડદની દાળ, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને પૌવા નાખી બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં નારિયેળનું છીણ અને દાડમ મિક્સ કરી હરિયાળી પૌવાને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ડિલિશિયસ હરિયાળી પૌવા. હીનાબેન, કિડ્સ ઓબેસિટી પર આપણે વાત કરી રહ્યા છે તો આજે શું કોન્સેપ્ટમાં છે?
હા, કીડ્સ ઓબેસિટીમાં મિતલ આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં એક વસ્તુ એ છે કે પેરેન્ટ્સને, બહુ બધા પેરેન્ટ્સને ઇન્ક્લુડિંગ મી, કે બચ્ચાઓ આમ સરસ રૂસ્ટ પુષ્ટ ઘરમાં ફરતા હોય તો લાગે તો બહુ સારું કે ઓ મારું બચ્ચું ગોલું ગોલું એકદમ અને હેપી હેપી એવું બધું જ લાગે, બટ ઇટ્સ નોટ અ નોર્મલ થિંગ. એ નોર્મલ નથી, એ એક એબનોર્મલિટી પણ તમે કહી શકો છો, ડિસીઝ નથી બટ ઇટ્સ અ પ્રોબ્લેમ. કે અત્યારે આ એજમાં ખબર નહીં પડે, નાના બચ્ચાઓમાં મેડિકલ પ્રોબ્લેમ નથી થતા. લાઈક અત્યારે હું ઓબેઝ હોઉં તો મને મેડિકલ પ્રોબ્લેમ શરૂ થઈ જાય, બટ નાના બચ્ચાઓની ટેન્ડન્સી જે આવી જાય ને એક ઓબેસિટીની, એટલે આફ્ટર 20 યર્સ પછી દે, હા, દે ગેટ ઇન્વોલ્વ એની અંદર, એ લોકોને પછી મેડિકલ પ્રોબ્લેમ શરૂ થઈ જાય. કે એડલ્ટ ઓબેસિટી જ્યારે શરૂ થાય ને ત્યારે, અને એક ટેન્ડન્સી જે છે બચ્ચાઓની એ પછી રોકવી બહુ મુશ્કેલ છે. હા, એક્ઝેક્ટલી. હા, પછી તમે એમને ચીઝ બટર એકદમ સ્ટોપ કરી દો ને તો એમને નોટ પોસિબલ, નોટ પોસિબલ, બીકોઝ એ સમજતા નથી ને એટલા માટે. સો આઈ ઓલવેઝ સે, બધા પેરેન્ટ્સને હું કહું છું કે બચ્ચાઓને તમે તમારા કિચનમાં, કુકિંગમાં, શોપિંગમાં, માર્કેટ જાઓ ને ત્યારે ઇન્વોલ્વ કરો એમ. હા, અને એ લોકોને એવી હેબિટ કરાવો કે એ લોકો ચૂઝ કરે વસ્તુઓ. અત્યારે તો તમે લઈને જાઓ ને બચ્ચાઓને, એટલે આમ ફટફટ ચોકલેટ લેશે, બિસ્કિટ લેશે, ટ્રોલી ભરી જ કાઢે એવું. એમ મારી ડોટરનો સન છે ને, આમ ફટફટ બધું ભરે, હું કહું લીપીયા શું કરે, કે લેઠી લેઠી, પછી બિલિંગમાં જાય ને કાઢી નાખે, પછી ઘરે જઈને પેલો કે મેં ચૂઝ કર્યું હતું, તો કે એ લોકો એવું કહ્યું કે આ બચ્ચા માટે છે જ નહીં ના. એટલે વી હેવ ટુ મેક ધેમ હેબિચ્યુઅલ વિથ કે આ ધીસ ઇઝ હેલ્ધી, ધીસ ઇઝ હેલ્ધી, પણ એ આપણે જે કરતા હોઈએ ને પીક એને ફોલો કરે છે એ લોકો. સો ત્યાંથી શરૂ કરીને બચ્ચાઓને ઇન્વોલ્વ જો તમે કરશો તો એ લોકોને સ્કૂલમાં તો ભણાવવામાં આવે જ છે કે વોટ ઇઝ ગુડ એન્ડ બેડ ઇન યોર ડાયટ, તો અને સાથે સાથે પ્રેક્ટિકલ હેબિટ આપણે જો કરીશું તો દે વિલ એક્સેપ્ટ ધેટ. બચ્ચાઓમાં આપણે જે રીતે વાત કરીએ છીએ કે એમાં એવું છે કે યુ હેવ ટુ ચૂઝ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ ફર્સ્ટ એન્ડ હેલ્ધી પ્રોસેસ, રાઈટ? તો હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટમાં બધી મમ્મીને ખબર છે ને, ઓલ મમ્મી વિશ કે મારું બચ્ચું ફ્રૂટ ખાય, રાઈટ? પણ બચ્ચાઓને ખાય છે ફ્રૂટ, બિલકુલ નથી ખાતા એવું પણ નથી, બટ ચોઇસ ઓફ ફ્રૂટ આર ધેર. કેરી ખાવાની હોય તો યસ, એવી રીતે. સો બચ્ચાઓને ફ્રૂટ તમે કેવી રીતે જુદી જુદી રેસિપીઝથી આપી શકો છો એ આપણે જોઈશું આજે. ઓકે, તો સૌથી પહેલા શું છે? સૌથી પહેલા ઓલ ટાઈમ ફેવરિટ ઇઝી ફોર મોમ એવી એક સ્મૂધી બનાવીશું. યસ, આઈ જસ્ટ લવ ધેટ. સ્ટ્રોબેરી બનાના સ્મૂધી કરીશ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. યસ, સ્ટ્રોબેરી, બનાના, સ્કીમ મિલ્ક લેવાનું છે. ઓકે, બીકોઝ ધીસ ઇઝ ફોર ઓબેસ. યસ, બ્રાઉન શુગર, સિનેમન પાવડર અને કોઈ પણ નટ્સ, અત્યારે આલમંડ લઈએ છીએ આપણે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. બનાના કોઈ પણ સ્મૂધીને બોડી તો આપે જ છે, બટ સાથે સાથે ઇટ ઇઝ મોસ્ટ એનર્જેટિક ફ્રૂટ. ક્યારેક આપણને પણ કંઈક લો ફીલ થતું હોય ને તો તમે કેવું ખાઈ લો, જે મગનું પાણી કહેવાય ને એનર્જેટિક, એવી રીતે ફ્રૂટમાં બનાના છે. સો અત્યારે આપણે બનાના લઈએ છીએ. ઘણા લોકો એવું બી માનતા હોય છે કે એમાંથી બહુ જ ફેટ મળે, તો ઓબેસ જે હોય એ લોકોને લેવાય ખરા બનાનાસ? બનાનામાં, અચ્છા, હવે જે ફેટ છે એના પણ કન્સેપ્ટમાં આપણે ઓલવેઝ વાત કરીએ જ છીએ, ગુડ ફેટ એન્ડ બેડ. યસ, રાઈટ. શુગર છે, ઇટ ઇઝ ફ્રક્ટોઝ, સો ઇટ્સ ગુડ શુગર, ગુડ ફેટ. તો જે સારી શુગર અને સારી ફેટ છે ત્યારે તમારે એવું વિચારવાની જરૂર નથી કે વી આર ટેકિંગ, એની સાથે સાથે તમને કેલ્શિયમ મળે છે, પ્રોટીન મળે છે, વિટામિન્સ મળે છે, મિનરલ્સ મળે છે. સો કોઈ પણ વસ્તુમાં એક વસ્તુની સાથે બીજું પેકેજ તમને શું મળે છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, રાઈટ. બનાના એન્ડ સ્ટ્રોબેરીઝ. સ્ટ્રોબેરીમાં એવું છે કે સિઝનલ વસ્તુ છે, સો હું ફ્રૂટની બાબતમાં તો ખાસ એવું કહું છું કે દરેક સિઝનના ફ્રૂટ યુ હેવ ટુ કન્ઝ્યુમ. એનો એડવાન્ટેજ બધાએ લેવો જ જોઈએ, બચ્ચા માટે તો બરાબર છે, બટ અધરવાઇઝ ઓલ્સો, કે જે સિઝનમાં જે ફ્રૂટ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે વી ગેટ સ્ટ્રોબેરી, તો આપણે એનો ઉપયોગ કરી લઈએ.
સાથે કોઈ પણ નટ્સ લઈએ છીએ બટ યુઝ્યુઅલી સ્ટ્રોબેરી બનાના સાથે નટ્સમાં આલમંડ ગોઝ વેલ અથવા તો તમે પીનટ બટર પણ લઈ શકો છો ઇટ ઇઝ ઓલ્સો એઝ ગુડ એઝ આલમંડ થોડીક બ્રાઉન શુગર લઈશું ઓકે પ્રપોર્શન જેટલું આપણે યુઝ્યુઅલી કરતા હોઈએ ને એનાથી હાફ કરી નાખવાનું એન્ડ સિનેમન પાવડર ફોર ફ્લેવર આઈધર સિનેમન જો બચ્ચાઓને ના ભાવે ઇટ ઇઝ ગુડ ફોર વેઇટ લોસ સો એ ના ભાવે તો યુ કેન એડ ઇવન વેનિલા એસન્સ ઓકે અત્યારે આપણે 2 pinch ઓફ સિનેમન પાવડર લઈશું અને ફ્રૂટમાં સ્ટ્રોબેરી એન્ડ બનાના મિલ્ક બને ત્યાં સુધી સ્કીમ મિલ્ક લેવાનું છે ઇધર યુ કેન ટેક આલમંડ મિલ્ક ઓકે હે ને આલમંડ મિલ્ક આપણે બતાવેલું જ છે બટ સ્ટીલ કે તમે બદામને રાત્રે પલાળી દો સવારે છાલ કાઢી લો અને એની અંદર થોડુંક વોર્મ વોટર નાખી અને બ્લેન્ડ કરી લો દેટ ઇઝ આલમંડ મિલ્ક ઇવન યુ કેન ટેક કોકોનટ મિલ્ક યુ કેન ટેક સોયા મિલ્ક ઓલ્સો ટુ મેક ઇટ મોર હેલ્ધીયર એન્ડ મોર ન્યુટ્રિશિયસ અત્યારે આપણે સ્કીમ મિલ્ક લઈએ છીએ પણ આ એકદમ ઇઝી ઓપ્શન છે મતલબ ઇઝીલી અવેલેબલ છે રાઈટ જે બચ્ચાઓને દૂધ પીવાનું ના ગમતું હોય તો મમ્મી એને રિપ્લેસ કરી શકે છે દહીંથી એક્ચ્યુઅલ સ્મૂધીમાં ઇટ ગોઝ વેલ કટ ફ્રૂટ અને કટ પણ આપણે ઇન્ડિયન અને ખાસ કરીને ગુજરાતી લોકો કે એની શેક હેઝ મિલ્ક મિલ્ક બેઝ જોઈએ મિલ્ક બ્લેન્ડ કરી લઈએ સ્મૂધીમાં અત્યારે આપણે બનાના વાપર્યું ને જે બચ્ચા બહુ ફસી ના હોય તો એ લોકોને તમે પપૈયા પણ આપી શકો છો હા પપૈયા હેઝ ઓલ્સો વેરી ગુડ એનો જે ન્યુટ્રિશનનો સોર્સ છે સાથે સાથે ફાઈબર ઇઝ ધેર સો ઘણા બધા બચ્ચાઓને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય છે બીકોઝ દે ડોન્ટ ટેક ઇનફ વોટર પાણી પીવાનું એ લોકોને ગમતું નથી હા કેવું પડે રમવામાં ભૂલી જતા હોય છે તો એવા બચ્ચાઓને તમે બનાનાના બદલે પપૈયા પણ એડ કરી શકો છો અને પપૈયાનો ટેસ્ટ કદાચ ના પણ ભાવે તો પપૈયાની સાથે થોડું પાઇનેપલ અને થોડું ઓરેન્જ જ્યુસ એ કોમ્બિનેશન કરી દેશો તો ખબર નહીં પડે કે પપૈયા ઇઝ ધેર ફ્રૂટ્સ અથવા સ્મૂધી છે ને એને એનો ટાઈમ એક કહી શકાય ને તો વેન એવર યુ ફીલ લિટલ બિટ સ્લગિશ આપણને પણ આમ બપોરે 4-5 વાગ્યાનો જે ટાઈમ હોય ને જ્યારે કેફીન બધા ચા કોફી લેવા માંડતા હોય એ પ્રોપર ટાઈમ છે ત્યારે તમે ફ્રૂટ લો ને ફ્રૂટની જે શુગર છે ફ્રુક્ટોઝ એ ઇન્સ્ટન્ટલી ગીવ્સ યુ એનર્જી એટલે એ ટાઈમે તમે લઈ શકો જ્યારે તમે ડમ્પ બરોબર ધરાઈને લોકો ફ્રૂટ ખાય છે ને જમ્યા પછી ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ધેટ ટાઈમ એની જરૂર નથી પણ આઈધર મોર્નિંગમાં આઈધર 4 વાગે કે જ્યારે લાંબો ટાઈમ વચ્ચે જેને કહી શકાય બ્રેકફાસ્ટ ટાઈમ હા ત્યારે તમે લઈ શકો અત્યારે હવે સર્વ કરીએ આપણે અચ્છા નાનું જાર છે જો એને એવું લાગતું હશે એકદમ ટાઈની હા ટાઈની એટલા માટે મિતલ કે બચ્ચાઓમાં 2 રીતની હેબિટ હોય છે એક તો ક્વોલિટી ક્વોલિટી ઇન ધ સેન્સ કે બટર પનીર ચીઝ એવું બધું ખાવાની તો એનાથી વેઇટ વધે છે આઈધર અમુક બચ્ચાઓને ક્વોન્ટિટી ઓકે કે કંઈ પણ ખાય આટલું બધું ખાવાનું જોઈએ બોલ ભરીને જેમ કે જેમ પોપકોર્ન ખાતા હોય ને એમાં ચિપ્સ પોપકોર્ન બધું જ તો ક્વોન્ટિટી કંટ્રોલ માટે નોટ નેસેસરી કે તમે બહુ સરસ ને હેલ્ધી બનાવ્યું છે તો પછી જેટલું ખાવું એટલું ખાવા દો એનો વાંધો નથી પણ ખાશે તો એ હેબિટ કન્ટિન્યુ થાય છે પછી જ્યારે જે સારી વસ્તુ નથી જંક છે એમાં પણ ક્વોન્ટિટી એટલી જ જોઈશે એટલે એ જ પ્રમાણે એને જેટલું ક્વોન્ટમ આપવાનું હોય વોલ્યુમ એટલું જ આપવું જોઈએ એટલા માટે આપણે નાની જાર લઈએ છીએ અને બીજું કે સ્મૂધી તમે સીઝન પ્રમાણે સમર હોય તો એને ચીલ્ડ કરીને પણ આપી શકો છો
અને વિન્ટર હોય તો ફ્રેશ એઝ ઇટ ઇઝ જ્યારે પણ બનાવો એ જ વખતે તરત જ તમે આપી શકો છો. તો રેડી છે સ્ટ્રોબેરી બનાના સ્મૂધી સ્પેશિયલી ફોર ઓબેઝ કિડ્સ માટેનું નાનું પોર્શન. બનાના એન્ડ સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવા માટે જોઈશે કેળું અડધો નંગ, સ્ટ્રોબેરીઝ બે નંગ, બદામ એક ટેબલ સ્પૂન, બ્રાઉન સુગર એક ટીસ્પૂન, ટચ પાવડર ચપટી, સ્કીમ મિલ્ક એક કપ. બનાના એન્ડ સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવાની રીત. સૌપ્રથમ કેળા અને સ્ટ્રોબેરીઝને કટ કરી લો. હવે મિક્સર જારમાં બદામ, બ્રાઉન સુગર, ટચ પાવડર અને કાપેલા ફ્રૂટ્સ નાખી સ્કીમ મિલ્ક લઈ ક્રશ કરી સ્મૂધી રેડી કરી સ્મૂધીને સર્વ કરો. તો તૈયાર છે બનાના એન્ડ સ્ટ્રોબેરી સ્મૂધી. બાળકોને ફ્રૂટ્સ ખવડાવવા હોય તો એને હેલ્ધી રીતે ખવડાવો ને અને ટેસ્ટી રીતે પણ ખવડાવો. યસ. હીનાબેન ટેસ્ટી ટેસ્ટી સ્મૂધી તો બનાવી દીધી, હવે બીજો ઓપ્શન? હા, બીજા ઓપ્શનમાં અત્યારે ફ્રૂટની સીઝન છે. યસ. સો મિક્સ ફ્રૂટ સાલસા બનાવીશું. ઓકે. અને વીટ બ્રેડ જે છે એની કેનપીસ બનાવીશું. આહા. અને એની ઉપર સર્વ કરીશું. આ તો બધાને ભાઈ જશો. યસ. સિરિયસલી. યસ. કારણ કે હવે બ્રેડ છે અને તમે કીધું કે સાલસા છે. યસ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, મિક્સ ફ્રૂટ લેવાના છે જે પણ અવેલેબલ હોય એ પ્રમાણે. બટ અત્યારે આપણે લીધું છે એપલ, બંને જાતના ગ્રેપ્સ લીધા છે, સાથે સ્ટ્રોબેરી, કીવી અને હંકર્ડ લઈએ છીએ. યુઝવલી આપણે ક્રીમ ચીઝ લેતા હોઈએ છીએ એના બદલે હંકર્ડ લઈએ છીએ. થોડીક બ્રાઉન સુગર, લેમન જ્યુસ અને વીટ બ્રેડ. વીટ બ્રેડ. ઓકે, શરૂ કરીએ તો. હા, સૌથી પહેલાં વીટ બ્રેડની કેનપીસ બનાવવાની છે. બ્રેડને છે ને થોડુંક ટોસ્ટ કરીને તમે જો આપશો ને તો એ ડ્રાય નહીં લાગે, અધરવાઇઝ દે વિલ ડિમાન્ડ બટર. બટર જોઈએ. અત્યારે આપણે બટર નથી વાપરવાના, એટલા માટે એને ડ્રાય ટોસ્ટ કરીશું. પણ એને તમે જુદા જુદા શેપ કરી શકો છો, કૂકી કટર્સ આવે છે ને એનાથી તમે કરી શકો છો. અત્યારે આપણે સિમ્પલી રાઉન્ડ લીધું છે. અને તમે બચ્ચાઓને કંઈ પણ પૂછો ને કે તમારે શું ખાવું છે તો સેન્ડવિચ અને પીઝા એ તો બંને છે ને આમ હોટ ફેવરિટ ઓપ્શન. યસ. અને એ લોકોને એવું જ છે કે બ્રેડ તો આપણા ઘરમાં જ હોય છે એટલે એમાંથી તમે કંઈ પણ બનાવી શકો. વાત એ જ છે કે મમ્મી જે ઇન્ગ્રેડિયન્ટ્સ લાવે છે એની જ ડિમાન્ડ ચાલે છે ને. અગેન પોર્શન નું ધ્યાન રાખીશું, નાના નાના કરીશું. હા, પોર્શન નું ધ્યાન રાખવાનું છે. હવે કેનપીસ ને થોડીક ડ્રાય ટોસ્ટ કરી લઈએ. અવન ને પ્રી હીટ કરી અને પછી એને 3-1 મિનિટ માટે મૂકીશું તો ટોસ્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે ફ્રૂટ સાલસા કરીએ. ઇવન આ સાલસામાં અત્યારે આપણે ઓનલી ફ્રૂટ્સ લીધા છે બટ વી કેન એડ બીન્સ ઓલ્સો. હા, રાજમા બીન્સને બાફી નાની સાઇઝના જે આવે છે ને એ લેવાના અને પાઇનેપલ લેવાનું. પાઇનેપલ અને બીન્સનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે, બ્લેક બીન્સ. પણ અત્યારે ફ્રૂટની સીઝન બહુ જ સરસ છે. તમે એમ જેવા બહાર નીકળો ને તો ધારી ઉપર આખું મસ્ત ફ્રૂટ સજાવેલું હોય. યસ યસ, તમને ના ભાવતા હોય તો લેવાનું મન થઈ જાય કે શોપિંગ કરી લઈએ. અને આ પણ એક સારી રીત છે કે ઘરમાં બધા ફ્રૂટ્સ પડ્યા હોય ને તો તમને ભૂખ લાગી હોય તો સામે ઓપ્શન પડ્યું છે તો તમે એને ઉઠાવી શકો. એક્ઝેક્ટલી. એટલે ફ્રીઝમાં પણ એ જ વસ્તુ છે કે ભૂખ લાગે ત્યારે માણસ ફ્રીઝ ખોલે તો એને ઓપ્શન જ જો 1-2-3 જો બધા ઓપ્શન હેલ્ધી જ હોય તો જે લેશે હેલ્ધી જવાનું છે. પણ જો પછી બંને ઓપ્શન સાથે મળશે તો ઇટ્સ હ્યુમન ટેન્ડન્સી કે શું ભાવે છે એ જ ઉપાડશે. તો પછી ચિપ્સ અને વેફર્સ જ ભાવશે. સાચી વાત છે. ફ્રૂટ્સ છે એટલે જ્યુસી જ રાખવાના છે આવી રીતે, એને નિતારવાના નથી. એની અંદરનો જ્યુસ છે એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું છે. અને આ રીતની રેસિપીઝ આપણે જ્યારે ઘરે જ બનાવતા હોઈએ ને
ત્યારે આપણે આપણી રીતે કઈ પણ મિક્સ એન્ડ મેચ કરી શકીએ. વેરી ટ્રુ. હું હંમેશા એ જ કહું છું કે ઘરે બનાવવાનો ફાયદો એ છે કે યુ નો વેલ કે આની અંદર શું છે અને તમારે શું લેવું છે. બરાબર. બહાર તમે કઈ પણ ખાવ ને તો યુ નેવર નો. હા, રેસ્ટોરન્ટમાં ભલે તમને એવું લાગે કે આમાં તો આ જ છે, પણ એ સિવાયનું ઘણું ઘણું બધું હોય. એટલે સ્પેશિયલી બાળકો માટે તો હંમેશા એવું જ પ્રેફરન્સ રાખો કે ઘરની જ રેસિપી કરો. આઈ નો, સાચી વાત છે. અત્યારે તો કીવી પણ બહુ જ સરસ મળે છે, અને હવે એવું રહ્યું જ નથી કે એક્ઝોટિક ફ્રૂટ્સ હવે અવેલેબલ નથી હોતા. ઇવન લારી પર પણ તમને મળી જાય છે. યસ યસ. અને જ્યારે બાળકોનું આપણે મીલ પ્લાનિંગ કરતા હોઈએ કે ભાઈ અત્યારે બે મીલ વચ્ચેનો ટાઈમ છે તો ભૂખ તો લાગવાની જ છે, તો ત્યારે આવું કંઈક તમે આપી શકો ને? રાઈટ. એટલે જ્યારે તમારે બીજું મીલનો ટાઈમ થવાની તૈયારી છે, હા, ત્યારે એવું કંઈ ના આપવું કે પછી મીલ જ સ્કીપ કરી દે. યસ. કે એક્ચ્યુઅલ જે મેઇન મીલ છે એ સ્કીપ ના કરે, એના માટે ઇન્ટરમિટન્ટ આપણે જે કંઈ આપીએ ને, હા, એ આવી રીતની લાઇટ બટ હેલ્ધી વસ્તુ હોય એ બી આપવી છે. એક બોલમાં લઈ લઈએ ફ્રૂટ. બધા એકદમ કલરફુલ ફ્રૂટ્સ. હા, કલરફુલ છે ફ્રૂટ્સ. કોઈ પણ ફ્રૂટ્સ હોય ને તો એનો ટેસ્ટ તમારે એન્હાન્સ કરવો હોય તો થોડું લેમન જ્યુસ એડ કરવું જોઈએ. અચ્છા. હા, તો થોડું લેમન જ્યુસ એડ કરીશું. ઓકે. અને સહેજ ટેસ્ટ પૂરતી બ્રાઉન શુગર, હની પણ એડ કરી શકીએ. ઓકે. એને મિક્સ કરી લઈએ. આમાં બધા આપણે ખાટા મીઠા ફ્રૂટ્સ જ લઈ શકીએ ને? ખાટા મીઠા અને જ્યુસી. હા. હવે બ્રેડ કેનેપીઝ લઈ લઈએ. કેનેપીઝ થોડી થોડી ગ્રીલ થઈ ગઈ છે, આપણે એને બહુ જ ક્રિસ્પી નથી કરવાની, થોડી મીડિયમ ક્રિસ્પી રાખવાની છે. કેનેપીઝ ને હવે એસેમ્બલ કરવાની છે ને? રાઈટ. આ હંગ કર્ડ લઈએ છે આપણે. યસ. આપણે પહેલા વાત કરી એ પ્રમાણે ક્રીમ ચીઝ કે બટર નથી લેતા, અને આ રીતે સ્પ્રેડ કરવાનું છે. યસ. કર્ડમાં બહુ જ હંગ કર્ડમાં સ્પેસિફિકલી આટલું હંગ કર્ડ છે ને, એમાં ઇટ હેઝ 20 ગ્રામ ઓફ પ્રોટીન. હા, એટલે તમને લગભગ તમે આટલો બોલ ભરીને મગ ખાવ ને એટલું પ્રોટીન આમાં છે. યસ. જેટલું દહીં તમે આપશો એટલું પ્રોટીન, આઈ મીન દહીંનું જે પ્રોટીન છે એ એમને વેટ લોસમાં હેલ્પ કરશે. ઓકે. હેલ્ધી વેટ લોસ કરે છે. અચ્છા. વેટ લોસમાં એવું પણ બને કે તમે વેટ લોસ બહુ ઇઝીલી કરી શકો, ભૂખમરાનો વેટ લોસ, પણ પછી એમાં તમને એનર્જી તો મળે જ નહીં. હા. રાઈટ. સો હેલ્ધી વેટ લોસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા. ઓકે. અને એમ પણ હવે કેવું થઈ ગયું છે કે બધી જ વસ્તુ આપણે મેયોનીઝ કે પછી ચીઝ સ્પ્રેડ, આમ એવું કહેવાય ને કે કિચનનું સૌથી મોસ્ટ જંક શું છે? મેયોનીઝ. આઈ નો. એ બધામાં હવે એવું થઈ ગયું છે કે આપણે નાખી જ દઈએ છે. અને કેવું ખબર છે, કોઈ પણ ડીપ બનાવવું એમાં મેયોનીઝ તો જોઈએ. તમે એને રેડ બનાવો, ગ્રીન બનાવો, બ્લુ બનાવો, જે બનાવો, પણ મેયોનીઝ ઇઝ ધ બેઝ. એવું થઈ ગયું. હા, એ તો જોઈએ. સો ધીસ ઇઝ બેસ્ટ મેયોનીઝ ઇન અવર કિચન. મોળું દહીં લેવાનું એટલે તમને એકચ્યુઅલી દહીંનો સ્વાદ જ નહીં આવે. હા, એકદમ સરસ ક્રીમી ક્રીમી જ લાગશે. અને ઇફ યુ વિશ તો આની અંદર તમે થોડુંક પારમેઝન ચીઝ પાવડર નાખી દેશો ને તો એનો પણ ટેસ્ટ આવી જશે. આઈધર યુ કેન એડ લિટલ ઓફ હની. અચ્છા. આઈધર યુ કેન એડ લિટલ ઓફ પીનટ બટર. ઓકે. હા, પીનટ બટર અને હંકડને મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. બરાબર છે. હવે
આની ઉપર આપણે આ ફ્રૂટ મૂકવાનું છે. યસ. આવું તમે બચ્ચાને આપો ને તો એવું લાગે કે કંઈક બહુ જ મહેનત કરી છે અને હા તમે એમને બહુ જ સ્પેશિયલ ફીલ કરાવી રહ્યા છો. સ્પેશિયલ કંઈક તમે બનાવ્યું છે એના માટે. યસ. અને એના કરતાંય વધારે જ્યારે બનાવો ને ત્યારે પણ એ લોકોને ઇન્વોલ્વ કરો. યસ. તો એ બનાવશે ને તો એની ખાવાની બહુ જ મજા આવશે. ઓફકોર્સ. થોડીક બ્રાઉન સુગર જસ્ટ સ્પ્રિંકલ કરીશું એની ઉપર. એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે દહીંની સાથે. પણ શ્રીખંડ જેવું ગળ્યું નથી બનાવવાનું. હવે એની ઉપર આ ફ્રૂટ મૂકીશું. મિન્ટ મૂકીએ એઝ યુઝ્યુઅલ કે કોઈ પણ ડિઝર્ટ હોય કે ડિઝર્ટ લાઈક ડીશ હોય ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ મિન્ટ. લુક એન્ડ ફ્લેવર ઓલસો બંને વસ્તુ. અને એવું તો હોય આમ ગ્રીન એલિમેન્ટ જ્યાં સુધી તમે એડ ના કરો ને ડિશમાં ત્યાં સુધી આમ લુક ના આવે. ધેટ ઇઝ નેચર. નેચર. તો રેડી છે બચ્ચાઓ માટેની ફ્રૂટ ઇન્ક્લુડ થાય એવી એક ઇઝી ડિશ અને જેમાં તમે બચ્ચાઓને પણ સાથે ઇન્ક્લુડ કરી જુદા જુદા શેપ કુકી કટરથી કરી અને કરાવશો તો ધી વિલ ડેફિનેટલી લાઈક એન્ડ ધી વિલ હેવ ઇટ. ઓફકોર્સ. ફ્રૂટ સાલ્સા કેનેપીસ બનાવવા માટે જોઈશે વીટ બ્રેડ 3-4 નંગ, કાળી દ્રાક્ષ 3-4 નંગ, લીલી દ્રાક્ષ 3-4 નંગ, સ્ટ્રોબેરીઝ 1-2 નંગ, કીવી 1/2 નંગ, સફરજન 1/2 નંગ, બ્રાઉન સુગર 1-2 ટેબલ સ્પૂન, હંકર 2-3 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન. ફ્રૂટ સાલ્સા કેનેપીઝ બનાવવાની રીત. વીટ બ્રેડને રાઉન્ડ કટ કરી કેનેપીઝ રેડી કરો. હવે તેને પ્રીહીટેડ અવનમાં 3-4 મિનિટ માટે ટોસ્ટ કરી લો. હવે ફ્રૂટ્સને ચોપ કરી તેમાં લીંબુનો રસ અને બ્રાઉન સુગર ઉમેરી મિક્સ કરી લો. ટોસ્ટ થયેલી કેનેપીઝ પર હંકર સ્પ્રેડ કરી બ્રાઉન સુગર સ્પ્રિંકલ કરી ફ્રૂટ સાલ્સા મૂકી બાળકોને સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ફ્રૂટ સાલ્સા કેનેપીઝ. ભૂખ્યા ના રહો. યસ, ધેટ ઇઝ ધ મંત્ર. જ્યારે તમે ડાયટ પર હો ને ત્યારે ઘણા બધા ડાયટિશિયન એવું રેકમેન્ડ કરતા હોય છે કે તમારે ભૂખ્યા ના રહેવું જોઈએ, કારણ કે ભૂખ્યા પેટે આપણાથી વધારે ખવાઈ જાય છે. તો એના બદલે દર 2-2 કલાકે થોડા પિસ્તા ખાઈ લો કે પછી હોલ ગ્રેન ક્રેકર્સ ખાઈ લો કે પછી જે પણ બેરીઝ ઘરમાં હોય એ થોડા પ્રમાણમાં ખાઈ શકો. એનાથી તમને સ્ટમક ફિલિંગ ઇફેક્ટ પણ રહેશે અને તમે વધારે પડતું નહીં ખાઈ શકો. તો ચાલો આજની આ બધી જ રેસિપીઝ આઈ એમ શ્યોર કે તમને ખૂબ જ ગમી હશે. તો એ ટ્રાય કરવાની છે અને પછી જણાવવાના છે એના રિવ્યૂઝ આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3-8-0-0-1-5. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.